पण चिंता माड़ी चिंता भी घन विनाशनी अन कमला सनी सकत ए पण विष रे हथी हंसवाहिनी ए माड़ी दुर्गा दुख हरणी कुड़ देवी अन करणी कर सहाय ए पण जाहर जुगमा जोगणी ए माड़ी परग પોડતા અને સતિયા ચાલે સંગ ઈ જલતી મેકરણ જ્વાળમાં એવી રાજપૂતાણીને રંગ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક અમર કથાઓ પડી છે, ઘણી ઐતિહાસિક કથાઓ પડી છે, લોક જીવનની ઘણી એમ કહેવાય છે કે વાર્તાઓ પડી છે. એમાંની આ એક વાત
જે વાત સુરવીરતા જેમાં સમર્પણ અને જેમાં ત્યાગની ભાવનાઓ પડી છે એવી રાણક દેવી અને રાખીંગારની જે વાત કહેવાય છે કે કાલડીના દેવડા ઠાકોર એના અડીખમ દરબાર ગઢની ડેલીએ જ્યારે હકડાઠડ ડાયરો બેઠો છે કાવા કહુંબાની એમ કહેવાય છે કે ચાકમ જોડ ચાલે છે ઠાકોરને ઘેરે મહેમાનોની એમ કહેવાય છે કે જડી બોલે છે આજે એક સારા સમાચાર મળવાના છે એ વધામણી લેવા આજે ડાયરાની માલિપા માણસો મળ્યા છે કારણ ઠાકોરના શેર માટીની ખોટ છે એને નથી દીકરો નથી દીકરી પણ રાજપૂતાણીને સારા દિવસો છે બાળક જન્મવાની તૈયારી છે ડાયરાઓની મીઠું અને કાન એમ કહેવાય છે દરબાર ગઢની ડેલીએ મનાણા છે ડાયરો બઢો કાન માંડી અને રાજ દરબારના આવાસના ઓરડામાં થી શું વધામણીના સમાચાર આવે અને કઈ નગારે ઘાવ વાગે અને પુત્ર વધાયુંના સમાચાર મળે એની રાહમાં ડાયરો એમ કહેવાય છે ગઢની ડેલીએ બેઠો છે દાસીઓ આવીને હમણાં વધામણા આપશે દરબાર ગઢના ઓરડાની ઓસરીમાં વિદ્વાન બ્રાહ્મણ જ્યોતિષી પણ બેઠા છે અને એટલા માટે કે દીકરો કે દીકરી જન્મે અને એ જ ઘડીએ એના જોશ જોવાય એ ખાતર વિદ્વાન બ્રાહ્મણ ટીપણું ખોલી અને બેઠા છે દાસીએ હાથમાં એક દલી લીધી હૂતરની એનો એક છેડો પોતાના હાથમાં રાખ્યો છે અને પછી દડાને ઓસરીમાં ઘા કરવાથી વધામણી દેવી એવી તૈયારી ચાલે છે બરાબર દાસી ઊભી ગઈ છે સૂત્રની દળી હાથમાં રાખવામાં આવી છે ઓરડાના બારણામાંથી હુતરની દળીનો ઘા આવેની રાહુ જોવાય છે અને એમાં હુતરની દળીનો ઘા આવ્યો વિદ્વાન બ્રાહ્મણોએ ટીપણાની માલિપા ઘડી શુભ ચોઘડિયું ટાઈમ બરાબર જ્યોતિષી એમ કહેવાય છે કે બરાબર ટીપણાની માલિપા નોંધી રાખે છે અને સમાચાર મળ્યા કે રાજપૂતાણીને કુંવરીનો જન્મ થયો છે કુંવરીનો જન્મ થયો એ સમાચાર મળતા વિદ્વાન બ્રાહ્મણે એમ કહેવાય છે કે ટીપણાની માલિપા બરાબર ઘડી સમય ચોઘડિયું લખી લીધું અને ડાયરાની જે મીઠ હતી કે હમણાં નગારે ઘાવ વાગશે અને પુત્રના જન્મના વધામણા મળશે એને બદલે દરબારગઢની માલિપા પિત્તલની થાળી વાગી પિત્તલની થાળી વાગતા ડાયરામાં એમ ખબર પડી કે નક્કી દીકરીનો જન્મ થયો છે પણ ત્યાં તો દાસી આવી અને ડાયરામાં સમાચાર આપ્યા કે રાજપૂતાણીને દીકરીનો જન્મ થયો છે ઈશ્વર ઈચ્છા જે બને એ શિકારી અને ડાયરો બેઠો છે એમાં વિદ્વાન બ્રાહ્મણ હાજર થયા ઊંચું આસન આપવામાં આવ્યું અને ઊંચે આસને વિદ્વાન બ્રાહ્મણ બેઠા છે ડાયરો રાહ જુએ છે દીકરીના જોશ જોવાની તૈયારી ચાલે છે પણ વિદ્વાન બ્રાહ્મણે એ ડાયરાને સામે નજર કરી અને ઊંડો નિહાકો નાખી
અને એક જ વાક્ય પૂરું કર્યું કે ઠાકોર દીકરી અપશુકની આવ છે, આ દીકરી જ્યાં જાશે ત્યાં નિકંદર નીકળી જશે, દીકરી અપશુકનિયાળ છે, આટલા શબ્દો પૂરા કરી અને વિદ્વાન બ્રાહ્મણે કચેરી છોડી દીધી, હાલી નીકળ્યા. ઠાકોરે હુકમ કર્યો, દીકરીને ઓરડાની માલિપા હજી તો એક જ વાર ગલહુદી પીધી છે, દાસીને હુકમ કરવામાં આવ્યો કે રથ તૈયાર કરો. રથમાં દીકરીને મખમલના એમ કહેવાય છે કે પાંભળીમાં પોઢાડી એ દીકરીને દાસી ખોલામાં લઈ અને રથમાં બાઈ દીકરીને જંગલમાં મૂકવા માટે દાસી તૈયાર થઈ અને કહેવામાં આવ્યું કે જંગલમાં આઘે દૂર દૂર દીકરીને મૂકી આવો. રથ હાલતો થયો, બહુ ઘાટી જાડી નહીં એવી જગ્યાએ એ દીકરીને મખમલની પાંભળીમાં પોઢાડી હતી એ દાસીએ ધરતીને ખોલે મૂકી બે આહુણા પાડ્યા. કારણ થવાનું છે એ થવાનું છે, એ દાસીએ ધરતીને ખોલે દીકરીને પોઢાડતા વિચાર આવ્યો તો કે હવે તો એને આબના ઓઢણા અને ધરતીના પાથરના. અને વાતે સાચી છે, કરમદીના ઢુવા પાસે દીકરીને પોઢાડી પોતે પોતાનું મોઢું ઝાંખું પડી ગયું, વિલે મોઢે પાછી ફરી બ્રહ્માંડના નાથ સર્જનહારને આશરે મૂકી અને એમ કહેવાય છે કે રથ પાછો વળ્યો. દીકરીની ડોકમાં એક ત્રાંબાની માદરડી હતી, કારા દોરાની માલિપા બાંધી હતી અને એમાં એક જ વાક્ય લખ્યું છું કે દેવડા રાજપૂતની દીકરી છે. રથ પાછો વ્યવાયો, સતા દોય ઊંચા ચડે પેચમ પંચા દોય હિણી અણહોણી નહીં હોણી હોણી સો હોય, જે થવાનું છે એ થવાકાલ બનવાનું છે. ઈ રથ તો દરબારગઢમાં પાછો આવી ગયો પણ જંગલમાં પુત્રીને મૂકી અને આવેલી દાસીએ વાત કરી કે જંગલમાં મૂકી આવી છું અને વા ધરતીને ખોલે પરમાત્માને ખોલે એક એક દીકરી રમે છે, હાથમાં પગમાં હરલ પહેર્યા છે, પ્રકૃતિને હામે જેમ દાંત કાઢતી હોય ઈશ્વરનું સંતાન જેમ રમતું હોય એમ રમે છે. એમાં જંગલની બાજુમાં નાનકડું ગામ, નેહડા જેવું ગામ અને એ ગામડાની માલિપા એક ઘાટ ઘડા કુંભાર રે જેનું નામ હળમત કુંભાર હતું. પોતાને આજ ઠામ બનાવવા ચાકડે ચડાવવા છે, માટી સારી જોઈ છે, આજુબાજુમાં માટી ખરાબ છે માટે રેશમ જેવી માટી ગોતવા માટે બે માણા જ્યારે આઘા જંગલની માલિપા ગયા અને જઈ અને જોયું પોતાને ઘરેથી બાઈ હાર્યા છે, ગધેડાની ઉપર માટી ભરીને આવવું, ઘરેથી બાઈ મસરૂ જેવી માટી ખોદે છે અને ધૂળ ખોદતી બાઈ વિચાર કરે છે કે આજ તો મારે ચાકડે એવા રૂણા ઠામ ઉતરશે, એવી રૂડી કુળિયું અને તાવડિયું ઉતરશે. અને હળમત કુંભાર સુંગી હળગાવી હાથમાં તુલસીની માલા છે, પ્રભુ ભગત બે માણા હરિભજન કરતા હતા, સંતાન હતું નહીં, એમાં આજુબાજુમાં ચકરાવા મારે છે, આટા મારે છે, હાથમાં માલા છે, એમાં ઓચિતાનો રોવાનો અવાજ આવ્યો. રોવાનો અવાજ સાંભળતા હળમત કુંભારના કાન ચમક્યા, એમ છું કોક બાળક રોવે છે અને બાળકનું રુદન એ મધુર રુદન લાગ્યું, જેના રુદનમાં મીઠપ હતી, જેના રુદનમાં રૂડપ હતી. અને હળમત કુંભારે ડગલા માંડીને આગળ જોયું તા એક ધરતીને ખોલે એક નાની એવી બાળકી પોઢી છે, હાથ પગમાં એમ કહેવાય છે કે હરલ છે,
એનો અવાજ આવે છે, એનો રણકાર આવે છે, એ રણકાર ની હારે દાંત કાઢે છે, સૂરજ નારાયણ ની કિરણો એની ઉપર પડે છે, સૂરજની કિરણો અને દીકરીના રૂપની કિરણો એક થઈને આભની અને ધરતીની વચ્ચે એક રૂપનો થાંભલો બંધાઈ ગયો હોય એવું જોયું. ઓ કુદરતની ગતિ ન્યારી છે. પાંચ સાત દિવસની બાળકી અને હાથ પગમાં રૂપાના હરલ રણકતા હતા જોઈ અને પોતાને ઘરેથી બાઈને બોલાવી, હાંભલું આની કોર આવો તા? એટલે ભક્તાણીએ જઈને જોયું શું છે ભગત. પરમાત્માએ મહેરબાની કરી. શું સંતાન નહોતું ને? હા, ભગવાને દીકરી દીધી. અને દીકરી ભગવાને દીધી ત્યાં તો બાઈએ માના હૃદયની માલિપાતી હેત પ્રગટ્યું હોય ને એમ હેતથી દીકરીને લઈ લીધી, તેડી લીધી, ચૂમ્યું લીધી. ભગત, ભગવાન દયાલુ છે ને, એ બે માણા દૂળની માટી ગધેડા ઉપર લઈ દીકરીને બાઈ તેડી લીધી, પોતાને ઘેરે આવે છે. ઘેરે આવી અને ઘાટ ઘડા કુંભાર પોતે પોતાની રીતે જે કઈ ગુજરાન કરે છે, રાણક આંગણામાં રમે છે. પણ રાજપૂતની દીકરી લાજના લંગર જનેતાના ઉદરમાંથી લઈને આવી હોય ને એમ દિવસે વધે રાતે વધે, દિવસે રાતે વધે, દિવસે ન વધે એટલી રાતે વધે. આમ મોટી થાય છે આંગણાની માલિપા ભગત અને ભક્તાની દીકરીને જોઈ જોઈને રાજી થાય છે. એમાં દીકરી મોટી થઈ, રાણક મોટી થઈ અને મોટી થયા પછી એ દીકરીને હવે ક્યાંય કામે મોકલતા નથી, ઘરનું દીકરી કામ કરે છે. પણ એ દીકરીના રૂપ જોઈ હળમત કુંભાર વિચાર કરે છે, ઓહો આ દીકરી મારે આંગણે આજ મોટી થાય છે. પણ એ માદળી જ્યારે નાની હતી એની માદળી ડોકમાંથી નીકળી ગઈ અને એમાંથી એક ચિઠ્ઠી નીકળી અને એ ચિઠ્ઠી જેદી વાંચી હતી ભગતે કે દેવડા રાજપૂતની દીકરી છે, તેદી એને વિચાર કર્યો કે રાજપૂતની દીકરી છે, હવે તો મારે આનું યોગ ઠેકાણું ગોતવું જોઈએ. અને એ યોગ ઠેકાણા ગોતવા માટે હળમત કુંભાર દિવસ ને રાત ચિંતા કરતો હતો, મારી દીકરીને હારું ઠેકાણું મળે. પ્રદેશમાં દુકાળ પડ્યો, ગામ છોડવું પડ્યું, સોર્સની ધરતીમાં એને પગલા માંડ્યા અને સોર્સની ધરતીમાં પગલા માંડ્યા ત્યારે જેટલો સામાન લેવાય એટલો ગધેડા ઉપર લઈ અને ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢની બાજુમાં એ મજેવડી ગામે એમ કહેવાય છે કે કુંભાર રહેવા માટે આવ્યો, ગુજરાન કરે છે. પણ સોર્સની ધરતી કેવી?
नारनी ओ कुमारी रहती है पहाड़ गिर नारनी ओ कुमारी। सौराष्ट्री धरती नी मालिपा हड़मत कुंभारे दीदी एम कहवा छे के मजेवड़ी मां मुकाम करी अने गुजरान करे छे पोते पोतानु। पण आज दीकरी ने जोई ई बाप ने जे आनंद थाय छे, मां बाप जे हरखाय छे, ई दीकरी नु हारू ठेकाणु गोतवा माटे એમ કહેવાય છે મા બાપ રાત ને દિવસ ચિંતા કરે છે। જવાન દીકરીની ચિંતા ક્યાં બાપને ન થાય, અને આ તો પાલક પિતા હતો, અને એવે વખતે એમ કહેવાય છે ગુજરાત પાટણ માંથી સિદ્ધરાજ જયસિંહના બે દસુંદી બારોટો સોમનાથ ને પાટણની જાત્રા ગિરનારની કરી અને પાછા વળતા એ મજેવડી ગામના પાદરમાંથી નીકળે છે। રાતવાસો કરવો છે એટલે ગામના પાદરમાં હળમત કુંભારનું ઘર, અને એને આંગણે જ્યારે બે દસુંદી બારોટો સિદ્ધરાજ જયસિંહના આવ્યા આવકારો મળ્યો। પણ રાણકને જોઈ અને બે બારોટોને એમ થાય છે કહો શું પરમાત્માએ રૂપ આપ્યું છે, રૂપની હારે શું પરમાત્માએ ગુણ આપ્યા છે। હળમત કુંભારની હારે ચર્ચા કરતા કરતા બે બારોટો એમ કહે છે માંડીને વાત કરી, હું તો પાલક પિતા છું, રાજપૂતની દીકરી છે, દેવડા રાજપૂતની દીકરીને મેં મોટી કરી છે। બે બારોટો સિદ્ધરાજ જયસિંહનું માગું નાખે છે। હળવત કુમારે પણ નામ પાટણના પતિનું સાંભળેલું એટલે તરત જ હા ભણી દીધી, નાળિયેર સુકાર્યું, મહિના દી પછી પાછા તમે આપ આવો આવી કબૂલાત કરી, અને કહેવાય છે કે બારોટો ગુજરાતને પંથે પડે છે। પણ એ દીકરી આજ લાજના લંગર છે, અને એ દીકરી હવારમાં બાપને એમ કહે છે કે પિતાજી રાતની જે કઈ ચર્ચા થઈ ચર્ચા મેં સાંભળી, પણ આપને ખબર નથી સિદ્ધરાજ જયસિંહ જસમા ઓડણનો શ્રાપિત છે, એની ચૂંદડી હું નહીં ઓઠું, એનું નાળિયેર પાછું મોકલી દો, તમે જે કાંઈ ચર્ચા કરી જે સંબંધની વાત કરી એ મને જરાય મંજૂર નથી। બાપને ચિંતા થવા માંડી, અને એ દરમિયાન ગુપ્તચરોએ વાતો ગરવા પતિ સૌરાષ્ટ્રના અધિપતિ રાખેંગારને જઈને સમાચાર આપ્યા કે હળમત કુંભારને ત્યાં મોટી છેલી રાજપૂતની દીકરી, અને એને સિદ્ધરાજ જયસિંહ પરણવા માટે આવવાનો છે, આ સંબંધ થયો છે। અને ત્યારે એમ કહેવાય છે કે રાખેંગાર એટલું બોલ્યો તો એ બની શકે નહીં કોઈ દિવસ, એક તો પાટણની હારે વેર હતું, સિદ્ધરાજ જયસિંહની હારે વેર હતું, અને એમાંય પાછો મજેવડીમાં આવી અને એ દીકરી પરણી અને સૌરાષ્ટ્રની કન્યાને પરણી અને ગુજરાત પાટણ પતિ જાય એ જરાય મંજૂર નહોતું રાખેંગારને, એટલે તરત જ પોતે 5-25 ઘોડેસવાર મજેવડી જાય છે। મજેવડી જઈ હળમત કુંભારને મળે છે, વાત જાણે છે, રાણકને નજરે જોવે છે અને વાત કરે છે કે રાણકની સાથે પરણવા માટે હથે વાળે હું આવું છું, બે ચાર સવારો અહીં રોકાય છે, વેલડું લઈ અને જૂનાગઢ આવો। હળમત કુમાર કબૂલ થાય છે। રાખેંગાર રાણકની હારે પરણે છે, એ ખબર જ્યારે વહેતી પડી અને ત્યારે ગુજરાતના મજૂરો દાંતણ વેચવાવાળા જૂનાગઢમાં જેદી આવ્યા એને ખબર પડી કે હવે અમે પાટણથી આવીએ છીએ એટલે હવે અહીં રહેવું નથી, કદાચ રાખેંગાર આપણે મારી નાખશે, એટલે પોતે અહીંથી રવાના થાય છે ગુજરાત તરફ। એ દરમિયાન રાણક અને રાખેંગારના લગ્ન થાય છે, પણ એ જ્યારે લગ્ન થયા મજેવડી
ગામના પાદરમાંથી એ વેલડું જ્યારે જૂનાગઢ આવ્યું, રાખેંગાર અને રાણક દેવીના જ્યારે લગ્ન થયા, હળમત કુમાર પોતાના કુટુંબ સહિત પાછો જૂનાગઢ એ પણ આવે છે. ઉપરકોટમાં આખું શહેર આનંદમાં આવી ગયું છે. રાણક દેવી અને રાખેંગારના લગ્ન થાય છે. પણ લગ્ન વિધિ પૂરી થઈ અને રાણકને વિદાય કરી, જે દીકરી વિદાય થાય એ પછી પિતા હોય પાલક પિતા હોય એને દુઃખ બહુ થાય, વેદના થાય. રાણકને જ્યારે વિદાય કરે છે ત્યારે એ એક બાપને હૃદયમાં એમ થાય છે કે ઓહો, પણ એ દીકરી જ્યારે હાહરે જાય છે ને ત્યારે કે છે, પણ ભાલુ તિલક ભોજાય કરું સોળે શણગારે શણગારી, પણ માતા એના લીધા મીઠડા એ રાણક સાસરીએ સીધાવી. પણ લાગતી હતી કેવી કે પંડુપાને તર પીળા પહેરા અને જાંજાર ઘુઘરી ગમકી રહી, પણ સહેલીથી વી ખૂટી પડી ગઈ એ આજ રાણક સાસરીએ ગઈ. વખત રૂડો વિવાહનો, સૈરું ગીત ગાતા ગભરાણી, આજ ઉઘાડે મોઢે ફરતી આંગણે એ આજ રાણક લાજુમાં લજવાની. આજે મર્યાદાના બંધનો આવી ગયા. પણ બહુ સાચી વાત, દીકરી વિદાય વખતે તો એમ કહેવાય છે કે બાપને એ થાય છે કે હળદર વરના હાથમાં શોભે મઢેલ ચુડલિયું, બાપ બેટા કઈ બોલાવતો એ આજ વવારું થઈ. જે બાપ દીકરીને બેટા કહીને બોલાવતો એ દીકરી આજ આંગણે ઓરડે જઈ અને વવારું બની છે. રાણક દેવી અને રાખેંગારના લગ્ન થયા પછી જૂનાગઢ એમ કહેવાય છે કે આનંદમાં આવે છે. જૂનાગઢની દરેક પ્રજા આજે ઘેરે ઘેરે આનંદ માણે છે. રાણક દેવી અને રાખેંગારના લગ્ન થયા એને જૂનાગઢના એમ કહેવાય છે કે દરેકે દરેક જણે પોતાને આંગણે આસોપાલવના તોરણ બાંધ્યા છે. જૂનાડામાં સોરઠનો પતિ ગરવાનો ધણી રાખેંગાર અને રાણક દેવડી, રાણક દેવી રાખેંગારને મળતા પ્રથમ રાત્રે એમ કહે છે કે પરણતા મેં પેખીઓ મુછાન તણી અણી, મેં તો લાંબી પહેરસા જદ પહેરશે ઘણી ઘણી. એ રાણક દેવીએ રાખેંગારને પ્રથમ રાત્રિએ મળતા વિચાર કર્યો કે મારા અને તારા લગ્ન થયા તેથી માંડવામાં મેં જાણી લીધું હતું, પરણ તામે પેખીઓ મુછાન તણી અણી, મેં તો લાંબી પહેરસા જદ પહેરશે ઘણી ઘણી. રાણકે વિચાર કર્યો કે હું તો રંડાવાની છું, પણ કંઈક રણ મેદાનમાં સ્ત્રીઓ રંડાહે, પછી મારો વારો આવશે. આવું ખેંગારને જોઈને રાણક દેવીએ વિચારેલું. જૂનાડાના ધણીના દિવસો સુખમાં જાય છે. રાખેંગારને રાજનીતિનો ખ્યાલ હતો. ગુજરાતના પાટણ સિદ્ધરાજ હારે વેર બંધાણું છે. જે વેર હતું એ વેરમાં વધારો થયો છે એ બરાબર જાણતો હતો. અને રાખેંગારને બરાબર ખ્યાલ હતો કે ગમે ત્યારે ગુજરાતનો પતિ એ જૂનાણા ઉપર જ્યારે લડાઈ કરશે, એને વિચાર ધ્યાનમાં રાખી રાખેંગારે ઉપરકોટ બંધાવ્યો. તમામ પ્રજાને ઉપરકોટમાં રાખી કોટ બંધાવ્યો.
કોઈ પણ પ્રજાને દુઃખ ન પડે એટલા ખાતર તમામ વસ્તુઓ એમ કેવા છે કે ઉપરકોટમાં આવતી હતી, અને એ પ્રજાજન દુઃખી ન થાય એનો બરાબર રાખે ગાર ધ્યાન રાખતો તો એની હારે ક્યારે યુદ્ધ મંડાહે એની સાવધાની રાખે ગારને બરાબર હતી. એક બાજુ જુનાણાનો ધણી રાખેગારના દિવસો સુખમાં જાય છે અને બીજી બાજુ ગુજરાતના જે સિદ્ધરાજ જયસિંહના જે દસુંદી બારોટો જે મજેવડી આવે છે અને એને રસ્તાની માલિપા એમ કેવા છે કે ગુજરાતના એ પાટણના દાંતણ વેચવા વાળા મજૂરો એ રસ્તામાં એને વાત કરે છે કે રાખેગાર રાણક દેવડી સાથે લગ્ન કર્યા છે, એ પ્રસંગ પૂરો થયો છે. અને એ બારોટોએ જઈ અને સિદ્ધરાજ જયસિંહને વાત કરી, પણ વાત કરતાની હારે તો ગુજરાતના પતિને રોમરાય લાગી ગઈ. એક તો જૂનાગઢની હારે વેર હતો અને એમાં આ વેરમાં વધારો થતા એમ થયું હવે જૂનાગઢને ધમરોળું અને ગુજરાતનો સિદ્ધરાજ જયસિંહ જયારે લડાઈની તૈયારી કરી અને પૂરી તૈયારી સાથે જયારે સૌરાષ્ટ્રમાં આવે છે ત્યારે જૂનાગઢમાં રાખેગારના સારા દિવસો હોય છે. દિવસો એટલા સારા સુખમાં વીતે છે અને વીતે જ કારણ કઈ કુંડ દામો અને મેપ કુવાર ગણગઢ જૂનો ગિરનાર પણ અવર અવર ઘેર કઈ નહીં તો ચૂડા ઘર ચાર પણ કુંડદામો કુંડદામો અને મે પુકવર અરે રે વો તો ગઢજનો ગિરનાર. ગરવાનો ધણી સુખના દિવસો વિતાવે છે. સિદ્ધરાજ જયસિંહ જયારે એમ કહેવાય છે પોતાનું સૈન્ય લઈ અને સૌરાષ્ટ્રને ધમરોળવા માટે ગરવા ધણીને માટે લડાઈ લઈને જયારે આવે છે ત્યારે જૂનાગઢની માલિપા ખબર નથી હોતી કે ગુજરાતનું સૈન્ય સૌરાષ્ટ્ર ઉપર આવે છે. એક બાજુ ગુજરાતનું સૈન્ય આવે છે, બીજી બાજુ ઉપરકોટના એમ કહેવાય છે કોટની માલિપા તમામ વ્યવસ્થાઓ કરી છે ખેંગારે, પણ બાર બાર વરસના વાણા વાઈ ગયેલા. જૂનાગઢનું સૈન્ય ઉપરકોટને દરવાજે આવ્યા પછી ઉપરકોટની કોટની ચારે બાજુ એમ કહેવાય છે કે એક વર્ષ નહીં બે વર્ષ નહીં પણ બાર બાર વરસ સુધી ગુજરાતનું સૈન્ય એમ કહેવાય છે કે ઉપરકોટના દરવાજાને ઘેરો ઘાલી અને બેઠું છે. ઉપરકોટના દરવાજા ખોલવા માટે બાર બાર વરહના વાણા વાઈ ગયેલા. ઉપરકોટની કાંકરી હલી હકતી નથી. ઉપરકોટમાં તમામ પ્રજાને જે વસ્તુ જોઈએ રાખેગાર આપે છે, પણ એક વાત હતી ઉપરકોટની બહારના જે ગામડા હતા રાખેગારના જે ગામડા હતા એ ગામની પ્રજાને એમ કહેવાય છે ઘણી મુસીબત હતી અને એનું પૂરું રાખેગારને દુઃખ હતું. બાર બાર વર્ષ સુધી ગુજરાતના સૈન્યને દાખલ ન થવા દેનાર રાખેગાર ઉપરકોટમાં રહે છે, પણ રાણક દેવીના ખોળાની માલિપા કલયા કુંવર જેવા બે દીકરા રમે છે. પણ સમયને કરવું છે ને, એકવાર રાખેગારના બે ભાણેજ દેસલ અને વિશલ કુસંગને હિસાબે એમ કહેવાય છે કે દારૂની માલિપા લેલું બિના નશો દારૂનો કર્યો. બે ભાણેજો દરબારગઢની માલિપા જઈ રાણક દેવીએ બે ભાણેજોને દારૂના નશાની માલિપા જોયા, ભાન ભૂલેલા જોયા,
કારણ ઈ હતું કે દેસલ અને વિશલ ભાણે જો હતા એમ ઉપરકોટના કોટના રખેવાલ પણ હતા, વિશ્વાસુ પણ હતા. ઉપરકોટના દરવાજાની માલિપા ગુપ્તચર અને દેસલ વિશલ સિવાય કોઈને અવરજવરની મનાઈ હતી. જેની ઉપર સત્તા છે, જેની પાસે સત્તા છે, જેની પાસે જવાબદારી છે, એવા બે ભાણેજોને ભાન ભૂલેલા જોઈ રાણક દેવીને દુઃખ બહુ થયું. ઓહો, ઈ દેસલ અને વિશળને ઈ આવતા જોઈ, દારૂની માલિપા ચકચૂર જોઈ અને રાણકે એને આવકારો નો આપ્યો, રાણકે એને બોલાવ્યા નહીં અને દારૂમાં ભાન ભૂલેલા દેસલ અને વિશળ એને એમ થયું કે આપણી અહીંયા કોઈ કિંમત નથી, આપને માન નથી, આપને સન્માન નથી. અને વાત એ સાચી છે. આનંદ કે પરમાનંદા ભેદુ કેમ ભૂલંત, દી ફરે દિશા પલટે તઈ અવલા ખોપ કરંત. માણાનો જ્યારે સમય પલટે છે ત્યારે પોતાના અંગત પણ વિરુદ્ધમાં જાય છે. માટે તો કીધું છે કે વેરી કો વસાના, વિશ્વાસઘાતી કો વસાના, ના ખર કો ખિલાના પર ખુટલ કો ખિલાના. દુર્બલ કો દેના ઓર દુષ્ટિકુન દેના દાન, લક્ષી કા લેના પર રાખ કા લેના. બે ભાણેજુ ખુટામણ કરે છે, સિદ્ધરાજ ને રાતે મળે છે અને ગુજરાતના પતિને એમ કહે છે કે જો અમને ગરાશ આપો તો અમે તમારા સૈન્યને ઉપરકોટના દરવાજામાં દાખલ કરવા માટે મદદ કરીએ. અને ગુજરાતના ધણીનો વાવટો જૂનાગઢની ઉપર ફરકાવીએ, પણ અમને વચન આપો, અમને ગરાહ આપજો, અમને ગામ આપજો. માણસની મતિ બગડે છે, માણસની ચિત્ત ભ્રમ થાય છે ને ત્યારે એને ખબર નથી હોતી કે હું કરી રહ્યો છું. અને દેસલ વિશળ એના ખૂટામણને હિસાબે સિદ્ધરાજે બોલથી બંધાણો કીધું, હું તમને ગરાહ આપીશ, ગામ આપીશ. દેસલ વિશળ ગુજરાતના લશ્કરને લઈ અને ઉપરકોટને દરવાજે આવે છે. અર્ધિક રાતનો ટાણો છે. દરવાજને જઈ અને દેસલ વિશળે એટલું કીધું, અફીણ કસ્તુરી બીજી જવેરાતોની પોઠો આવી છે, દરવાજા ખોલો, પોઠોને અંદર દાખલ કરવી છે. અંધારાની માલિપાઈ દરવાજને ખબર નથી હોતી કે આમાં દગો છે. એને તો એમ હતું કે દેસલ ને વિશળ તો ભાણેજુ છે, આ કોટના કરતા હરતા છે, એને તો આવવા જવાની એમ કહેવાય છે કે છૂટ છે. એ દેસલ અને વિશળના અવાજ ઉપર જૂનાગઢના દરવાજા ખોલવા, દરવાજા ખોલતાની હારે દરિયાના પૂર દાખલ થાય એમ પાટણના સૈનિકો એમ કહેવાય છે ઉપરકોટમાં દાખલ થયા. ઉપરકોટમાં એમ કહેવાય છે કે દગાથી એ સેન દાખલ થયું. દાખલની હારે ઉપરકોટમાં યુદ્ધ મંડાણું, પણ કેવું યુદ્ધ મંડાણું, ઝાકાઝીક 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 મંડી બોલવા, દરવાજા ભંગાણા. પણ જે રાખેગારના જે સૈનિકો હતા, રાખેગારના જે સુરવીર માણસો હતા, એ કામ આવી ગયા. કે જાપો ભાંગ્યો અને ભેળ પડી અને ઘેરો ગઢ ગિરનાર, પણ દૂધો દૂધો હમીર માર્યા, યુદ્ધ મંડાણું. અને એ યુદ્ધ ની માલિપા એમ કેવા છે કે એક પછી એક સુરવીરો કામ આવવા મીડ્યા. લડતા 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 એમ કે છે રાખેગાર જ્યારે યુદ્ધ મેદાનમાં ઉતર્યા, રાખેગાર યુદ્ધ મેદાનમાં ઉતર્યા
સમરાગણ ની માલીપાઈ દુશ્મનો ને હામે ઈ ઝાકા ઝીક બોલી, પણ સમય ને કરવું છે, તરવાર ની ધાર તળે રાખેગાર તથા તેના સરદારો બધા મરાણા લશ્કર આગળ રાણીવાસ તરફ ધસ્યું. રાખેગારનું માથું ધડથી જુદું થયું. દેશલ અને વિશાલ ઈ બરાબર વિજય થાય છે એવા મદની માલિપા એમ કહેવાય છે કે આગળ હાલ્યા અને આગળ આવી રાણીવાસને દરવાજે જઈ એટલું બોલ્યા, મામી મામી દરવાજા ખોલો, મામી દરવાજા ખોલો, મારા મામા સિદ્ધરાજ જયસિંહનું માથું લઈને આવ્યા છે. અને બાર બાર વરહથી ભીડેલા ઈ બંધ દરવાજા ખુલ્યા અને રાણકે આમ જ્યાં જોયું ત્યાં તો સિદ્ધરાજ પાટણનો પતિ હામે ઉભો હતો. પણ રાણક દેવીને હામે આમ સિદ્ધરાજ જયસિંહે નજર નાખી અને ઈ રાણકના રૂપ જોયા, સિદ્ધરાજ તો બે ઘડી આભો બની ગયો. રાણક દેવી વિચાર કર્યો કે વિધાતા વિફરી છે, અજુગતું બન્યું છે, શું બન્યું છે એ ખબર નથી, પણ એટલું બોલી મને રાખેગારનું માથું લાવો, મને મારા ધણીનું માથું લાવી. સિદ્ધરાજ જયસિંહ કહે છે, માથું પછી મળશે, પહેલા તમે અમને મળો. પણ સૌરાષ્ટ્રની નારી એમ કહે છે કે હે પુરુષ, ઈ વાતનું તને કોઈ દી સપનું નહીં આવે. તને ખબર છે હું સૌરાષ્ટ્રની દીકરી છું, મને રાખેગારનું માથું લાવી દે. રાખેગારનું માથું મગાવે છે, રાણક વશ થતી નથી. સિદ્ધરાજને એમ કહેવાય છે કે ક્રોધથી ડરથી ખૂબ ડરાવે છે, પણ રાણક એક ની બે નથી થતી. રાણકને હમે પોતાના બે દીકરા ઉભા છે, એમાં જીણકા દીકરાનું મસ્તક ધડથી જુદું કર્યું તે રાણકને એમ થયું કે આહા શું થવા બેઠું છે. દીકરાનું ધડથી મસ્તક જુદું પડ્યું, રાણક દેવી હેપતાઈ ગયો. સિદ્ધરાજે પોતાના સૈનિકોને હુકમ કર્યો, રાણકના બાવડા પકડી અને બળજબરીથી એમ કહેવા છે કે ઉપરકોટ નીચે ઉતારી અને આપણી છાવણીમાં લઈ આવો. એ રાણક દેવી અર્ધિક રાતને ટાણે ઉપરકોટના પગથિયા ઉતરે છે. દીકરાની લાશ પડી છે, દળથી માથું જુદું પડ્યું છે. પોતાનો એક બાર અગિયાર બાર વર્ષનો દીકરો જે હમદણો હતો એ માની પડખે ઉભો ઉભો આંખમાં આહુડા પાડે છે. આહુડા પાડતા દીકરાને રાણક એટલું કે છે, બેટા રોષમાં આપણાથી રોવાય નહીં, કારણ પણ ઉમાડે આપણા કુળમાં લાગે ખોટ, અરે રે હવે મરતા માન સંભાળીએ. હે બેટા રોમા, તારી આંખમાં આહુડું લાવી માં દીકરા, આપણા કુળને ખોટ લાગે. બેટા હિંમત રાખ, આપણે ક્યાં કુળમાં જન્મ્યા છીએ, આપણું કયું કુળ છે બેટા રોષમાં. પણ રાણક હવે કે છે, આહુણા આવે કારણ
के दुश्मन ना पान दलड़ा। अरे रे आज रोक्यान रोकना पण राणाक के राखे गार जता। अरे रे आज हमारे आहुणा दुश्मन ना एम केवा छे कि दिलना आज दुखाना होय ने एम आज राखे गार जाता जा हमारी आंखों में आहुणा उभराना छे। पण दीकरा ने कहे छे कि बेटा रो मा पशु पंखी पर्वत पृथ्वी जाड़पाण जखवाणा राणक देवड़ी के राखेगार जता आज हमारे आहुना उभरा। ये ऊपर कटना दरवाजा ना पगथिया उतरती उतरती राणक देवी नीचे उतरे छे। ऊपर कोट ने छेला जुवार करे छे। विचार करजो जूनागढ़ नु चित्र केवो छे। अर्धी रात केवी छे। राणक देवी आगळ हाले छे। पाटणना सैनिको खुली तरवारे पाछळ हाले छे। अने ई बाई ऊपर कोट ने जुवार करे छे। सलामू करे छे अने पगला मांडे छे। धीरे 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 पगथिया उतरे छे। धरती ने दुख नो थाय एम पगला मांडे छे। पण उतरता नी हारे गर्वो गिरनार देखाणो। राणक गिरनार ने किए छे पण ऊंचो गठ गिरनार गन तू बादल थी वातू करे। पण मरता मरता राखेंगार ए आज रंडा पो राणक देवली। ए ऊंचा गठ गिरनार राखेंगार मरता हजी वादल नहीं आरे तू वातू कर छो। कारण कई गोदारा करनार अनवला मनाई वेरी थियो। पण मरता मरता राखेंगार अरे रे अवे खरेडी खांगो इनव थियो। પણ રાણકના જેમ શબ્દો રાણકના વચનો જેમ ગિરનારને ભાલાની જેમ લઈ ગયા હોય ને એમ ગરવા ગઢ ગિરનારની એક એક શિલાઓ એમ કહેવા છે કે ધરતી ઉપર મંડી પડવા એક એક શિલાઓ પડવા મંડી। રાણકે વિચાર કર્યો કે ઓ મારા ગિરનારને દુઃખ લાગ્યું મારા આકરા વેણ જેમ અસર કર્યા હોય એમ ગિરનારના એક એક પાણા એમ કહેવાય છે ધરતી ઉપર પડવા મીંડ્યા। તેથી રાણક એટલું બોલીતી મપાડ મારા આધાર સોહલા કોણ ચડાવશે હવે તો ગયા ચડાવણ હાર કોક જીવતા જાતર આવશે બાપ પડીમાં તારા ચોહલા કોણ ચડાવશે। ઈ રાણક દેવીએ હાથ ઊંચો કર્યો ઈ એમનમ બેલું હજી અધર એમ કહેવાય છે કે આજે હજી એમનમ છે ઈ બેલું એમનમ રહી ગયું છે। ઈ રાણક જ્યારે હેઠે ઉતરે છે અને એમાં મોરનો અવાજ છે મોરનો અવાજ છે એટલે મોરને ટવકે એમ કહેવાય છે કે રાણક મોરલાને કહે છે કઈ કામ કરજે મોર ગન ગરવે ગોખે ગરવાને ચડી કામ કરજે મોર અન ગોખે ગરવાને ચડી પણ કાપી કાપી કાલજની કોર એ હવે રંડા પો રાણક દેવડી। હે મોર બોલમાં હવે તું કે મોઢે બોલછો આજ પણ એમ કહેવાય છે કે જૂનાગઢના જોશીપરા વિસ્તારની માલીપા રાણકનો હરાપ છે ને હજી ત્યાં મોરલા એમ કહે છે કે બોલતા નથી। આજુબાજુના ગામડે બોલે છે જોશીપરામાં મોરલા નથી બોલતા એમ હજી કહે છે। પણ પગથિયા ઉતરતા અસો શાળાની માલીપા એક ઘોડે હણહણાટી કરી અને ત્યારે બાઈ ઘોડાને કહે છે કે તરવરિયા તો ખાર હયુનું ફાટ્યું હંસલા તું આજ હણહણાટી કરશો હે અશ્વ સૌરાષ્ટ્રની ધરતીના પશુમાં સમજણ કેવી હતી
કે તરવરિયા તોખાર હયુનું ફાઈટું હંસલા મરતા રાખે ગાર મારે ગામતના ગુજરાત. એમ કેવા છે કે ઈ અશ્વ ફાટી અને મરી ગયો ભાઈ કે છે. અને એ જ્યારે રાણક દેવીને સૌરઠની મહારાણીને એમ કેવા છે કે તંબુમાં લઈ જતા એ સિદ્ધરાજ જયસિંહને કે છે, દીકરો પોતાની પાસે ઊભો છે, ઘણા મનાવાની એમ કેવા છે કે પ્રયત્નોને અંતે એ રાખેગારના મસ્તકને લઈ અને બાયુની વચ્ચે બાયુ ઊભી છે રાણક દેવી. પાટણની જે પટરાણીઓ હતી આગળ હાલે છે, રાખેગારનું મસ્તક બતાવે છે સિદ્ધરાજ જયસિંહ. પણ એ મસ્તકની એ મૂછ વાયે આમ ફરકતી હતી, એ વાયે ફરકતી મૂછું જોઈ અને ગુજરાતની જે બાયુ હતી ને એ પાછી પડતી હતી, એ બીતી હતી. અને રાણક દેવી એમ કે છે, હવે શું કામ બ્યો છો, એ તો મારા ધણીનું મસ્તક છે, એ કાંઈ નહીં યુદ્ધ નહીં કરે. પણ પોતાના પતિના મસ્તકની મૂછ ફરકતી હતી અને બાઈ એટલું બોલતી હતી, વાયે ફરું કે મૂછડી રયણ દબું કે દંત, જુઓ પટોલા વાલ્યું મું લોબડી હારીરો કંત. હે પાટણના પટોલા પહેરવા વાળી ગુજરાતણ્યો, મારા ધાબળા વાળીના ધણીની તમે નજીર તો કરો, હજી એના વીજળીની જેમ દાંત ઝબુકે છે. અને સ્વામી ઉઠો સૈન્ય લઈ અને ખડક ધરો ખેંગાર, સોલંકીએ ઘેરિયો આજ ગઢ જૂનો ગિરનાર. હે રાખેગાર, ઊભા થઈને તરવાર હાથમાં લ્યો ની બાઈ એમ કેવા છે કે રાણક દેવી રાખેગારના માથાની હારે વાતું કરે છે. અને બળજબરીથી સિદ્ધરાજ જયસિંહ ઠેઠ વઢવાણ સુધી લઈ આવે છે. દીકરો હારે છે પોતાની, બાલુ પાટણ દેશ, પાણી વીણ પૂરા મરે, આ હરવો હોરઠ દેશ જ્યાં હાવજડા હેન્દલ પીએ. એ વઢવાણના ભોગાવા હુતી એમ કહેવાય છે કે બાઈ આવે છે. અને વઢવાણનો ભોગાવો સૌરાષ્ટ્રનો હિમાળો કહેવાય. અને ત્યારે બાઈ એમ કહે છે પોતાના દીકરાની પાસે ઊભી છે અને સિદ્ધરાજ ઈ દીકરાનું ધડથી માથું જુદું માણેરાનું પણ કરે છે ને. ત્યારે એ બાઈને સત પ્રગટે છે અને ઈ રાણક રાખેગારની યાદમાં ગુજરાત નો આવું સિદ્ધરાજને એમ કે છે કે હવે તું રહેવા દે, મને પૂછમાં મને બોલાવ્યા કારણ. કહે નાર પ્રતિવ્રતા હું કેમ નરસો કરું, અને સતી માતા તણા બિરદ સાજે, અને પિતારા લાજરા લંગર મારે પગે, અને લાજરું ભરેર મારું મોહાળ લાજે. આટલું કહી ભોગાવાના પટમાં દશે આંગળી એમ કહેવાય છે કે એની મેલે અગ્નિ પ્રગટી. વઢવાણના ભોગાવાની માલિપા સૌરાષ્ટ્રની સતી એને સત પ્રગટ્યું અને કહે છે કે સત પ્રગટી વખતે સત પ્રગટે એ પહેલા એ બાઈના હયામાંથી એક શ્રાપ નીકળી ગયો અને એ શ્રાપ એ હતો કે સિદ્ધરાજ વસ સમૂળ ગોન તારે દીકરીએ નહી રીએ દીવો, પણ કલકલ તે હૈયે એ પાપી તુથી બીજો કોણ કેવો, પણ કલકલ કલકલ તે હૈયે રાણક કે અરે રે પાપી તુથી બીજો કેને કેવો. ઓકે, સૌરાષ્ટ્રની સતી રાણક દેવડીને સત ચડ્યું. વઢવાણના ભોગાવા માં રાણક દેવી સતી થયા. આજ પણ એમ કહેવાય છે કે વઢવાણ જાઓ તો રાણક દેવીના આજે પણ ત્યાં સ્થાન છે, દર્શને માણસો આવે છે. સૌરાષ્ટ્રની ધરતીને એટલે તો કવિઓએ કીધું છે, પણ કાયા જેની કુમડી અરે રે જોન પડછંદ જેના
संतो भगतो सती निप जावती अरे रे मारी होरठ रतन निखार। સૌરાષ્ટ્રની ધરતીમાં આવી સત્યો આવા મર્દો અને આવા ભક્તો જન્મે છે અને એટલે તો કીધું છે કે ધન્ય ધરા સોરઠ બલિયમુની રતન પાકતા